Audio Jungle. गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे सीखी रहा छे धोरण 8 मां चेप्टर नंबर 8 अने एना आपणे बे अगत्यना दाखला जोईशुं। जो अहींया ज्यारे मित्रो आवा दाखला आपणे पूछाय के अक्षये एक स्कूटर 50,000 रूपियानुं खरीद्युं छे, आ स्कूटरनी किंमत वार्षिक 10% प्रमाणे घटती जाय छे तो 3 वर्ष ने अंते स्कूटर नी किंमत केटली गणाय। तो आवा समये तमारे अहींया P बराबर मुद्दल तमारा स्कूटर नु 50,000 रूपिया, पछी R व्याज नो दर अहींया तमारे 10% लईए, अने मुदत एटले N बराबर अहींया 3 वर्ष लई लेवा, बरोबर। तो हवे एम कहे छे, जो अहींया एक शब्द आ पकड़ी लेवानो तमारे, घटती जाय छे वार्षिक 10% प्रमाणे स्कूटर नी किंमत घटती जाय छे, तो 3 वर्ष ने अंते स्कूटर नी किंमत केटली। तो हवे तमारे आवुं जरे आपेलुं होय त्यारे आ सूत्रनो उपयोग करीशुं के A बराबर P કૌંસમાં 1+ લખતા હતા, પ્લસ ક્યારે આવે કે જ્યારે વધારો થતો હોય તો પ્લસ કરજો, પરંતુ અહીંયા આ રકમમાં જુઓ તમારા સ્કૂટરની કિંમત ઘટતી જાય છે, એટલે અહીંયા શું આવે, માઇનસ R છેદમાં 100 અને કૌંસ બાર N ઘાત, બરોબર। તો હવે શું કરશો જુઓ, તો બરાબર અહીંયા P મુદ્દલ તમારું છે 50,000 અને ગુણ્યા કૌંસમાં 1 R એટલે 10% છેદમાં 100 અને N બરાબર 3 વર્ષ, તો બરાબર 50,000 ગુણ્યા કૌંસમાં 100 એકા 100, આ બંનેનો ગુણાકાર કરવાનો, 100 એકા 100 અને 100 માંથી 10 બાદ કરો એટલે કેટલા થાય 90 અને છેદમાં 100 કૌંસ બાર 3 ઘાત। તો હવે જુઓ મિત્રો, 3 ઘાત આપી છે એટલે આપણે 3 વાર લખીશું, તો 50,000 ગુણ્યા 90 છેદમાં 100 ગુણ્યા 90 છેદમાં 100 અને ગુણ્યા 90 છેદમાં 100। હવે આપણે છેદ ઉડાડી દઈએ, મીંડે મીંડે ઉડી ગયા, આ બંને મીંડા ઉડી ગયા, હવે આ બંને મીંડા ઉડી જશે જુઓ, તો હવે તમારી પાસે કેટલા બાકી રહ્યા, તો જુઓ અહીંયા 9 9 9 અને 5 તમારી પાસે વધ્યા છે, તો 9 9 81 81 ગુણ્યા આપણે 9 કરી નાખીએ, તો 81 ગુણ્યા 9 કરો તો 9 1 9 9 8 72 એટલે 729 આવ્યા, અને 729 ગુણ્યા કેટલા કરવાના 5, તો 5 9 45 નો 5 વધી પડી 4, 5 2 10 10 ને 4 14 વધી પડી 1, 5 7 35 35 ને 1 36। તો તમારા અહીંયા કેટલા આવ્યા, 3645 અને પાછળ એક શૂન મૂકી દેવાનું આ વધેલું, એટલે તમારો જવાબ અહીંયા આવશે કે સ્કૂટરની 3 વર્ષને અંતે સ્કૂટરની કિંમત 36,450 રૂપિયા થશે, બરોબર। તો અહીંયા આપણે જવાબ લખવો પડશે તમારે કે 3 વર્ષને અંતે સ્કૂટરની કિંમત બરાબર 36,450 રૂપિયા ગણાય, બરોબર। એટલે એક આ ધ્યાન રાખજો, ખ્યાલ આવી ગયો તમને શું કર્યું, જો અહીંયા તમારે આખી રકમમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે ને આ ઘટાડો,
घटाड़ो होय तो अहींया शुं लेवानुं माइनस अने जो वधारो आपेलो होय तो आ सूत्रमां अहींया शुं लखवानुं प्लस। बाकीनी जे तो रीत छे ए तो तमे चक्रवृद्धि व्याज जेम शोधता हता एमां जेम आवतुं तो ए ज सेम पद्धति अने मेथड छे। हवे एवो ने एवो पाछो बीजो एक दाखलो आपणे जोई लईए। जुओ के एक गामनी वस्ती 1,00,000 रूपिया 1,00,000 छे। નજીકમાં શહેર આવેલું હોવાથી દર વર્ષે તેમાં 10% નો જુઓ અહીંયા શું આપેલું છે આપણને ઘટાડો। સેમ મેથડ સેમ પેટર્ન દાખલાની અને જો 3 વર્ષ માટે અંતે ગામની વસ્તી કેટલી હોય તો અહીંયા તમારે પી બરાબર મુદ્દલ લઈ લેવાનું। પી બરાબર 1,00,000 વસ્તી છે પછી આર બરાબર દર વર્ષે 10% નો ઘટાડો થાય છે અને એન બરાબર કેટલા વર્ષ છે તો 3 વર્ષ બરોબર। અને અહીંયા આપણે ગામની વસ્તી શોધવાની છે એટલે આપણે અહીંયા સૂત્ર લખી કાઢીએ કે એ બરાબર પી કૌંસમાં 1 + r/100। જુઓ અહીંયા ઘટાડો કીધો છે, ઘટાડો હોય તો અહીંયા શું લખશો તમે માઇનસ લખીશું અને કૌંસ બાર એન ગા તો માટે એ બરાબર પી પી એટલે કેટલા થાય 1,00,000 અને કૌંસમાં 1 - r એટલે 10 આપ્યા છે અને છેદમાં 100 અને કૌંસ બાર એન એટલે 3 તો માટે એ બરાબર 1,00,000 અને કૌંસમાં જુઓ આ બંનેનો ગુણાકાર કરી નાખીએ તો 100 × 1 એટલે 100 અને 100 માંથી 10 જાય તો કેટલા રહેશે 90 અને છેદમાં કેટલા આવે 100 અને કૌંસ બાર 3 ઘાત તો માટે એ બરાબર 1,00,000 અને ગુણ્યા અહીંયા 3 ઘાત છે 3 ઘાત છે એટલે કેટલી વાર લખીશું 3 વાર તો 90 × 100 × 90 × 100 અને × 90 × 100 બરોબર। તો હવે આપણે શું કરી નાખીશું જો છેદ ઉડાડી દઈએ આ મીંડે મીંડે બંને ઉડી ગયા હવે આ બે મીંડા અને આ બે મીંડા ઉડી જાય હવે આ એક મીંડું ઉડી ગયું આ મીંડું અને આ મીંડું ઉડી ગયું તો હવે આપણી પાસે વધ્યા કેટલા તો એ બરાબર જુઓ 90 વધ્યા છે 90 × 90 અને × 9 વધ્યા તો માટે એ બરાબર હવે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ 99 = 81 અને 81 × કેટલા કરવાના 9 હવે જુઓ અહીંયા આપણે કરેલા જ છે કે 81 × 9 કરો તો કેટલા આવે 729 અને પાછળ કેટલા મીંડા વધ્યા 2 મીંડા એટલે આ તમારો જવાબ આવી ગયો। જુઓ આ શું આવ્યું તો 3 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હશે તો અહીંયા જવાબ લખવાનો આન્સર કે 3 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હશે 72,900 72,900 હશે બરોબર। તો મિત્રો જો અહીંયા બંને દાખલામાં એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એ છે અહીંયા જુઓ અહીંયા કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ કે વ્યાજ મુદ્દલ શોધવાનું નથી પરંતુ આ એક ટૂંકી મેથડ છે કે જ્યારે આવી રકમ આપી હોય અને ઘટાડો શબ્દ વપરાયો હોય અહીંયા જુઓ ઘટતી અહીંયા ઘટાડો તો આવા સમયે તમારો જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર હતું અહીંયા પ્લસ લખતા હતા એની જગ્યાએ તમારે ઘટાડામાં શું લખવાનું માઇનસ અને બાકીની મેથડ તો સેમ છે એટલે આવડી જશે। તો સમજણ પડી ગઈ આખા દાખલામાં તો નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ। ગુડ નાઇટ મિત્રો।